वर्ष ना 13 नंबर ना आ वीडियो में आपनो पहलो वर्ष आज नो ओवर 18 ओवर 18 18 प्लस ओवर વધારે પડતો ખાવ ઇટ્સ મીન્સ ખાઉં રાખવાનું બરાબર છે વધારે પડતો ખાવાથી બધા પ્રોબ્લેમ્સ એવો કે ટોપિક આપણે બોલતા હોય કે રાઇટિંગ માં લખતા હોય તો એના માટે વપરાતા સિનોનિમ્સ રિલેટેડ વર્ડ્સ નિયરેસ્ટ મીનિંગ છે ગાઈસ ઈટિંગ ટુ મચ વધારે પડતો ખાવું બરાબર બી આઈ એન જી બિંજ બિંજ નો મતલબ થશે ગાઈસ જ્યારે કોઈ પર્વની પર્ટીક્યુલર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવતી હોય તે વખતે જ્યારે વધારે પડતો ખાવામાં આવે છે ઓવર ઈટિંગ યા ઓવર ડ્રિંકિંગ ઇઝ કોલ્ડ બિંજ ફિસ્ટ નાની બિસ્બાડી જી ઓ આર જી ઈ ગોર્જ ગોર્જ નો મતલબ પણ થશે ખાય ગાઈસ એ તો થાય ઊંધું જે ખાય હોય સાકડી અને ઊંડી ખાય ઇઝ કોલ્ડ ગોર્જ બીજો ગોર્જ નો મતલબ થાય છે કોથળ અને ગોર્જ નો બીજો એક મતલબ થાય છે ભરું થ્રોટ ઇટ્સ ધ સિનોનિમ વર્ડ ઓફ થ્રોટ ટી એચ આર ઓ ઈ ટી થ્રોટ તો ગાઈસ આ રીતના એ શબ્દ છે તો આપણે વર્ષનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ ઓવર 18 ને રિલેટેડ વાક્ય બનાવવામાં વન સેટ કોઈ એક ઓવર 18 કરી નાખ્યું છે ઓવર ઇન્ડલ્જ ઇન્ડલ્જિંગ જે છે ફૂડ નું તે કેવું થઈ ગયું છે ઓવર થઈ ગયું છે નેક્સ્ટ ગાઈસ સો ઇઝ સિરિયસ સિરિયસ વેરી કોમન વર્ષન જેન્યુઇન એકદમ જેન્યુઇન વસ્તુ છે બરાબર છે સિનોનિમ નથી ગાઈસ તે રિલેટેડ વર્ડ છે નિયરેસ્ટ મીનિંગ છે નો પેરાફ્રેઝિંગમાં યુઝ કરીશું સિવર અત્યંત વધારે પડતું હોય ધ સિવર સિચ્યુએશન સિવર કન્ડિશન ડેફિનેટલી સિરિયસ કન્ડિશન મેજર પ્રોબ્લેમ યસ ધ સિરિયસ પ્રોબ્લેમ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ થિંગ ઇટ્સ ધીસ સિરિયસ મેટર અર્જન્ટ છે સિરિયસ છે મીનિંગફુલ છે મીનિંગલેસ નથી ઇટ્સ મીન્સ મીનિંગફુલ ઇટ મીન્સ સિરિયસ મેટર 104 માં ગાઈઝ છે પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ ના સિનોનિમ્સ કયા છે નિયરેસ્ટ મીનિંગ ડિફિકલ્ટી પ્રોબ્લેમ્સ ડિસ્પ્યુટ डिस्प्यूट એટલે તકરાર થવી બોલચાલ થવી તો ડિસ્પ્યુટ તકરાર થાય કે બોલચાલ થાય ઇટ્સ ઓલસો અ પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન ગુજવાડા છે આ બધા આ શું છે આ પેજમાં મેક્સ ના કોમ્પ્લિકેશન છે તેને રીડ કરવામાં એને જોવે કે શું કર્યું છે ઇટ્સ અ કોમ્પ્લિકેશન સિચ્યુએશન કે વિશે એકદમ કોમ્પ્લિકેટ મતલબ ગુચાયેલી ઓર ડિલેમા ઇટ મીન્સ મૂંઝવણમાં મુકાઈ જવું એના પ્રોબ્લેમ ઇશ્યુ છે કઈક પ્રોબ્લેમ છે પ્રેડિકામેન્ટ પ્રેડિકામેન્ટ ગાઈસ પ્રેડિકામેન્ટ નો મતલબ પણ અહીંયા થશે પ્રોબ્લેમ ને રિલેટેડ માં કે મૂંઝવણ ભરી સ્થિતિ મૂંઝવણ ભરી ચેલેન્જ ચેલેન્જ હંમેશા મન મે કો પ્રોબ્લેમ તો ગાઈસ પ્રોબ્લેમ રિલેટેડ શબ્દ ડિફિકલ્ટી ડિસ્પ્યુટ કોમ્પ્લિકેશન ડિલેમા ઇશ્યુ પ્રેડિકામેન્ટ એન્ડ ચેલેન્જ વેલ્ધી સંપત્તિવાન રિચ એફ્લુઅન્ટ એ ડબલ એફ એલ યુ ઈ એન ટી એફ્લુઅન્ટ મતલબ ધનવાન શ્રીમંત મની પૈસાદાર પૈસાવાળો મની અપસ્કેલ જેનો હાઈ સ્કેલ છે અપસ્કેલ સેલેરી માટે પણ કહી શકીએ ઇઝ ઓન અવર સેલેરી ઇઝ અપસ્કેલ વેરી હાઈ સ્કેલ ઇટ મીન્સ વેલી વેલ ઓફ લાઈફ ઇઝ ઓન અવર લાઈફ ઇઝ વેલ ઓફ ડુઇંગ વેલ ઓફ મીન્સ વેલી પ્રોસ્પરસ સમૃદ્ધ તો ગાઈસ વેલ્થી માટે ઘણા ઇન્ટરેસ્ટિંગ શબ્દો છે વેલ્થી ઇઝ ઇક્વલ ટુ રીચ એફ્લુઅન્ટ મની અપસ્કેલ વેલ ઓફ એન્ડ પ્રોસ્પરસ સિચ્યુએશન પ્રોસ્પરસ ઉદ્ધાર તો ઉદ્ધાર મીન્સ રીચ નેશન રાષ્ટ્ર ગાઈસ તો નેશન રાષ્ટ્ર રાષ્ટ્ર માટે બહુવચન માં આપણે છે કન્ટ્રીસ દેશો ઇન્ટરનલ અફેર્સ રાષ્ટ્રના અંદરના કોઈ મુદ્દાને રિલેટેડ પેરાફ્રેઝિંગ કરવું હોય તો આવશે ઇન્ટરનલ અફેર્સ રાષ્ટ્રની દેશની અંદર અંદર કન્ટ્રી દેશની અંદર નો ગાઈસ કન્ટ્રી પરંતુ અહીંયા બહુવચન છે તો આપણે અહીંયા લઈશું કન્ટ્રીસ કોમનવેલ્થ આમ જનતા કોમન વેલ્થ આમ જનતા એ મીન્સ નેશનને રિલેટેડ છે જનતા માટે વપરાતો શબ્દ છે બરાબર છે કોમનવેલ્થ જે જ્ઞાનનું છે તે પણ બરાબર છે પણ કોમનવેલ્થ નો આમ મતલબ થશે આમ જનતા આમ પબ્લિક ઇટ મીન્સ નેશનને રિલેટેડ ઇવન સુદ્ધા બરાબર છે તેને તો પણ આવું કર્યું ઇવન ઇટ ઇઝ સ્ટીલ છતાં પણ હજુ સુધી સ્ટીલ સ્ટીલ નો બીજો એક મતલબ થાય છે સ્ટીલ એટલે શાંત સ્થિર બરાબર છે કે ડેમ નું પાણી પાછળથી કેવું હોય સ્ટીલ વોટર શાંત પછી ધોધમાર પડતું હોય છે સ્ટીલ ઇવન હજુ પણ હજુ સુધી સ્ટીલ હી કાન્ટ કમ ઇવન હી કાન્ટ કમ યેટ હજુ સુધી છતાં પણ બરાબર વિરોધાભાસ બતાવવા માટે પણ આ શબ્દો આપણે યુઝ કરીએ છીએ ડિસ્પાઇટ આમ હોવા છતાં પણ ઇવન ઓર ડિસરિગાર્ડિંગ
એને અસંલગ્ન વસ્તુ છે તો પણ એનું સિલેક્ટ કરો he did યા હી રોટ ડિસરિગાર્ડિંગ અબાઉટ ધ ટોપિક ઇવન ही गॉट सिलेक्टेड बराबर तो डिसरिगार्डिंग हमने अपने वोकैब पर नियर स्पेलिंग में गाइस ले सकते हैं इवन ना तो इवन द नियर स्पेलिंग रिलेटेड टर्म्स में आपने क्या क्या शब्द यूज करे स्टिल येट डिस्पाइट एंड डिसरिगार्डिंग ग्रेटर मोटू महान ग्रेटर बेटर वधारे सारो हायर पोजीशन इज इन ग्रेटर पोजीशन लार्ज मींस ग्रेटर outstanding performance the great performance mind blowing performance greater performance higher larger scale it means the greater hunger means bhukhyu bhukhne lagtu tene related shabd che guys starvation એટલે તો ભૂખમર starve એનું verb form છે starve એટલે ભૂખે મરવાની ક્રિયા starvation ભૂખમર hunger bhuk lust kamechha બરાબર lust અંદાની કામેચ્છા એના પછીનું છે ક્રેવ્સ T R A V E ક્રેવ તો ક્રેવનો મતલબ પણ અહીંયા થશે ભૂખનું માર્યું ઈ ક્રેવ્સ ફોર ફૂડ તે ફૂડ ખોરાક માટે શું કરે છે ક્રેવ ભૂખે મરે છે ખોરાક જોઈએ છે ખોરાકની અત્યંત ભૂખ છે તો ક્રેવ્સ માટે છે હંગરીનેસ ઇઝ ધ એડજેક્ટિવ ઓફ હંગર તો હંગર માટે ઘણા ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ છે ગાઈસ સ્ટારવેશન લસ્ટ ક્રેવ એન્ડ હંગરીનેસ વાઈ શા માટે તો વાઇસ બતાવે છે એટલે કારણ રીઝન કોઝિસ રૂટ કોઝિસ કોઈ પણ કારણ બની હોય તેનું અંદરનું રૂટ શું છે બરાબર તો રૂટ કોઝિસ રીઝન કોઝિસ એટસેટ્રા હેપનિંગ શું બના બને છે હેપનિંગ માં એના માટેના શબ્દ છે અકરન્સ અકરન્સ ઓ ડબલ સી યુ આર અકર એટલે બનવું કે થવું તો અકરન્સ મીન્સ હેપનિંગ શું બની રહ્યું છે શું ઘટી રહ્યું છે ઇન્સિડન્ટ પ્રસંગ કે બનાવો સર્કમસ્ટન્સ પ્રસંગ કે બનાવો પ્લુરલ સર્કમસ્ટન્સીસ એન્ડ એપિસોડ એપિસોડ એટલે પણ પ્રસંગ કે બનાવો સિરિયલ માં જનરલી શું આવતા હોય છે એપિસોડ બરાબર છે તો એ દરેક માં અલગ અલગ શું આવે છે ઇન્સિડન્ટ હોય છે દરેક માં કઈક ને કઈક હેપનિંગ્સ હોય છે તો ગાઈસ આજ ના શબ્દો હતા હોપ યુ લાઈક ધીસ વિડિયો ઇફ યુ લાઈક ધીસ ધેન શેર માય ચેનલ